અટકાવવા રવિવારે દેશમાં જનતા કર્ફ્યુને લોકોએ પોતાનું સમર્થન આપ્યું છે. ત્યારે મૂળ રાજકોટના અને હાલ આફ્રિકામાં પ્રવાસથી પરત ફરી ગુજરાત મહારાષ્ટ્રની સરહદે પોતાનું સ્ક્રીનિંગ કરવા માટે થંભેલા હર્ષદીપ ભટ્ટે પોતાના આ પ્રવાસ અંગે અને દેશમાં કોરોનાને લઈને સરકારે કરેલી જાગૃત છે તે અંગેનું પોતાનું મંતવ્ય આપ્યું હતું. સમગ્ર દેશમાં કોરોનાને આગળ વધતો રોકવા માટે રવિવારે દેશમાં જનતા કર્ફ્યુનું એલાન કરવામાં આવ્યું હતું, જેને કારણે દેશની સાથે વલસાડ જિલ્લામાં પણ લોકોએ સમર્થન આપ્યું હતું. વલસાડના વાપી સહિત તમામ શહેરો ગામડાઓમાં લોકોએ એક દિવસ માટે ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. વાપીમાંથી અમદાવાદ મુંબઈ હાઈવે નંબર 48 પસાર થાય છે. જનતા કર્ફ્યુ અંતર્ગત જેમ વાપીની તમામ બજારો બંધ રહેતા રસ્તાઓ સુમસાન બન્યા હતા, તેમ હાઈવે નંબર 48 પણ સૂનો બન્યો હતો. અહીંના બગવાડા ટોલનાકા પર ગણ્યા ગાંઠિયા વાહનો પસાર થતા હતા, તો ભિલાડ ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રએ મહારાષ્ટ્ર તરફથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. આરોગ્ય વિભાગની ટીમ તમામ મુસાફરોનું સ્ક્રીનિંગ કરી તે બાદ ગુજરાતના પ્રવેશ આપતી હતી. તે બાદ હર્ષદીપ ભટ્ટના નામના રાજકોટના પ્રવાસીએ પણ અહીં પોતાનું અને તેમની સાથે રહેલા અન્ય સભ્યોનું સ્ક્રીનિંગ કરાવ્યું હતું. મારું નામ ભટ્ટ હર્ષદીપ છે અને હું રાજકોટથી આવું છું અને અમે ગયા હતા કથા માટે, શ્રીમદ ભાગવત કથા માટે ટાન્ઝાનિયા દેશમાં, આફ્રિકાની અંદર ટાન્ઝાનિયા દેશમાં દાર એ સલામ. તો ત્યાં દરમિયાન, કથા દરમિયાન અમને પણ ખબર પડી કે અહીંયા પણ કોરોના બહુ હાઈ થઈ ગયું છે. તો પછી અમે આજે જ સવારે મુંબઈ એરપોર્ટે પહોંચ્યા અને ત્યાં પણ અમારું બહુ સ્ટ્રિક્ટલી ચેકિંગ થયું, બોડી ચેકિંગ થયું, પછી જ અમને અંદર આવવા દીધા. ત્યાંથી અમને એક આ લેટર આપવામાં આવ્યો કે જેથી કરીને અમે અમારા પર્સનલ વાહનમાં જ જઈ શકીએ અને જેથી કરીને સરકારી વાહનમાં અમે જવાની ના પડી, કારણ કે જો સરકારી વાહનમાં જાઓ તો તમને, જો જેને તમને ચેપ લાગ્યો હોય તો બીજાને ચેપ લાગે, એટલા માટે અમને આવી એક લેટર આપવામાં આવ્યું. અને ઘણી બધી એવી જગ્યાએ અમને ચેક કર્યા કે જેથી કરીને અમારી પણ સાવધાની રહે અને બધાની સાવધાની રહે. અને એક આવી નિશાની કરી, આ નિશાની દ્વારા તમને ખબર પડે છે કે અમારે 5/4/2020 અમારે 5/4/2020 એટલે કે 14 દિવસ સુધી અમારે ઘરની બહાર નીકળવાનું નથી. એટલે કોઈને પણ, કોઈ પણ વિદેશથી આવેલો હોય છે, બહારના દેશથી વધારેલું હોય છે, એના માટે આ એક સ્ટેમ્પ લગાડે છે જેથી કરીને એને પણ સાવધાની રહે અને આપણે પણ બહુ જ સાવધાની સાથે કામ કરવું જોઈએ અને સરકારને, ગવર્નમેન્ટ ઓફ ગુજરાતને આપણે સપોર્ટ આપવો જોઈએ, કારણ કે એક હાથે તો તાળી ના પડે, એટલા માટે બધાને આપણે સપોર્ટ આપીને કાર્ય કરવું જોઈએ અને સૌનો સાથ સૌનો વિકાસ. જય જય ગરવી ગુજરાત. એટલે ખાસ કરીને તમે જયારે વિદેશમાં હતા ત્યારે ત્યાં કોરોનાનો જે ભય છે એ કેવો છે અને તમે અહીંયા આવ્યા તો એમાં તમને શું ડિફરન્સ લાગ્યું? હા, આફ્રિકાની અંદર વધારે ગરમી હોવાથી ત્યાં બહુ અત્યારે ઓછું વાતાવરણ છે. હા, ટાન્ઝાનિયામાં 1-2 કેસ હતા પણ દાર એસ સલામમાં અમે જ્યાં સ્થિત હતા ત્યાં અમે હતા ત્યાં સુધી એક પણ કેસ અમને જોવા મળ્યો. અચ્છા, જે રીતે અહીંયા જનતા કર્ફ્યુનું આહવાન કરવામાં આવેલું છે અને લોકોએ જે રીતે એને વધાવ્યું પણ છે, તો એ રીતે તમે લોકોને શું સલાહ આપશો? એ રીતે હું પણ એ સલાહ આપવા માંગુ છું કે મારા અનુભવ પ્રમાણે કે જે પણ કોઈ લોકો ટ્રાવેલિંગ કરીને આવે છે એ પણ સાવધાનીપૂર્વક અને પોતાનું એકદમ કેરફુલી ધ્યાન રાખીને પોતાનું ટ્રાવેલિંગ કરે અને ગવર્નમેન્ટના સાથ સાથે આ કાર્યને આગળ વધારે.